પોતાની હવેલીની બાજુના મકાનમાં ભદ્રા શેઠાણીએ આચાર્ય ભગવંત સુહસ્તીસુરીજી મહારાજને ઉતારો આપ્યો હતો. રાતના સમયે તેઓ શાસ્ત્રના એવા વિભાગનો પાઠ કરતા હતા કે જેમાં નલિની ગુલ્મ વિમાન એટલે કે દેવલોકનું વિમાનનું વિગતથી વર્ણન આવતું હતું. આ વર્ણન સાંભળી અને ભદ્રા શેઠાણીના સુપુત્ર અયવંતી સુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન થયો. પોતાના પૂર્વભાવમાં એ ત્યાં જ હતો તે વાતનો તેને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. આચાર્યશ્રી પાસેથી તેણે તે અંગે માહિતી મેળવી અને અક્ષરશઃ તે માહિતી યથાર્થ હતી, કેમ કે એને પૂર્વભાવનું જ્ઞાન હતું એટલે જે શાસ્ત્રોની અંદર બતાવેલું હોય એવું જ એને ભોગવેલું છે. તો કુમારે આચાર્યશ્રીને પોતાના એ પૂર્વભવની સઘળી વાત કરીને કહ્યું કે ભગવાન, એ જ સ્થળે મારે ફરીથી જન્મ લેવો હોય તો તેનો કોઈ ઉપાય ખરો? કુમાર, વિતરાગ પરમાત્માએ બતાવેલા સંયમ જીવનનો સ્વીકાર કરવાથી એ જ સ્થળે જન્મ તો મળે પણ એનાથી એ ઊંચે સ્થળે મોક્ષમાંય જન્મ મળી શકે તેમ છે. એ વિમાનમાં જઈ અને તુચ્છ એ નાશવંત એવા ભોગ સુખો ભોગવવાની ઈચ્છા કરવી એ તો પેલા પાપ છે. ભોગોને ભોગવવા એક આ તો ઈચ્છા કરવી એ પાપ કીધું, પછી ભોગોને ભોગવવા એ તો વળી મોટું પાપ છે. અને એવા ભોગ સુખની ઈચ્છા કરવા કરતાં તું મોક્ષ સુખની ભાવના કર, તે પામવા માટે તું સંયમ જીવનનો સ્વીકાર કર. સંયમ જીવન પણ એનાથી તને આ નલિની ગુલ્મ વિમાને મળે અને મોક્ષ મળે. એટલે કે છે, વત્સ, જે સંયમ જીવનથી મોક્ષ મળી શકે તે સંયમ જીવનથી સ્વર્ગ મળે એમાં કંઈ મુશ્કેલી નથી, પરંતુ આ સ્વર્ગ એ સંસાર છે, તેનું ભોગ સુખ માગવા જેવું નથી. આવી રીતે ધર્મ, સંયમ ધર્મની પાસે સ્વર્ગ સુખની માગણી એટલે કે નિયાણું કરવું એ સોદાબાજી કહેવાય, જુગાર કહેવાય. આ તો ગધેડો લેવા માટે કુંભારને હાથી ભેટ આપી દેવા જેવી મૂર્ખાઈ ગણાય. અથવા એરંડો વાવવાની જગ્યા ન મળતા ઉગેલા કલ્પ વૃક્ષને ઉખેડી નાખવાની બેવકૂફી કહેવાય. ભગવંત, હવે આ કુમાર શું કહે છે, ભગવંત આપની વાત એકદમ સાચી છે, મને અક્ષરશ માન્ય છે. ધર્મ કદી ભોગ સુખ પામવા માટે કરાય નહીં, એથી તો ધર્મ ઝેર બની જાય. પરંતુ આ પરંતુ બધાને નડ્યો કે પરંતુ મારો જીવ ખૂબ પાપી છે, કોણ જાણે પણ હજુ મને મોક્ષ પામવાનો ઉલ્લાસ જાગતો જ નથી. જ્યાં સુધી આવ્યો છું એ નલિની ગુલ્મ નામના વિમાનની યાદ મને ખૂબ સતાવવા લાગી છે, તો પ્રભુ મને દીક્ષા આપો, મારા પર કૃપા કરો, કેમ કે એને તો ઓલી જ કામના દેવલોકની જ છે. અને પોતાની વાત સાફ રીતે કહી દીધાનો સંતોષ અનુભવતા તથા કુમારનો પણ સાચી વાત તરફનો કટર પક્ષપાત દેખતા આચાર્યશ્રીએ કુમારને દીક્ષા આપી. આચાર્યશ્રીએ સ્પષ્ટ કીધું કે આ ગધેડો લેવા માટે હાથી ન વેચાય, એમ કહી અને બહુ સ્પષ્ટ કીધું. અને કુમારે સ્પષ્ટ કીધું કે ભાઈ મને હજુ તો ઓલી જ કામના છે, દેવલોકની છે. અને આમ એને દીક્ષા આપવામાં આવી અને દીક્ષિત બનેલા અયવંતી સુકુમાલ મુનિ થોડા જ સમયમાં ગુરુદેવની આજ્ઞા મેળવી અને આ જીવન અનશનપૂર્વક ધ્યાનસ્થ બની જવા માટે
સ્મશાને જઈને ઊભા. એ સ્મશાન ભયાનક હતું. ચારે બાજુથી ભૂત પ્રેત આદિના ડાકલા વાગતા હતા, ભૈરવ અવાજો આવતા હતા. પણ દ્રઢ સંકલ્પવાળા કુમાર મુનિને કોઈ રોવાડોય ભય ન થયો. એ નિશ્ચલ બનીને ઊભા રહ્યા. થોડા જ કલાકમાં એક ભૂખી શિયાળ તેના બચ્ચાઓ સાથે ત્યાં આવી ચડી. તેને કુમાર મુનિનો શિકાર સેલાઈથી મળી ગયો. શિકાર નાસભાગ કરતો નથી, છટકવા માટે લગીરે પ્રયત્ન કરતો નથી, એટલે શિયાળનીને ખૂબ મજા પડી ગઈ. તેના બચ્ચાઓ સાથે તેણે મુનિને પગથી ચાવી ખાવાનું શરૂ કર્યું. પગ, સાથળ, પેટ, હાથ અને છેલ્લે ગળું વગેરે બધું જીવતા જીવ એવા કુમાર મુનિનું તેણે ચાવીને ખાધું. ધીમી અને કારમી વેદનામાં પણ કુમારના મોંમાંથી ઉફ જેટલો પણ શબ્દ ન નીકળ્યો. ધ્યાનમાં એવા લીન બની ગયા કે દેહનું ભાન જ ભૂલી ગયા. અને મૃત્યુ પામી અને અયવંતી સુકુમાર મુનિ પોતાના સંકલ્પ મુજબ એ જ નલિની ગુલ્મ વિમાનમાં પુનઃ પહોંચી ગયા. ભોગસુખ માટે ધર્મ કરવો એ બે શક ઝેર સ્વરૂપ ન બન્યો. હવે આ કુમારને માટે જરા જુદી વાત થઈ કે ભોગસુખ માટે ધર્મ કરવો એ બેશક ઝેર સ્વરૂપ ન બન્યો, કેમ કે તેઓ સભાન હતા કે આમ કરવું એ જરાય યોગ્ય નથી. આ સભાનતાએ ઝેરને મારી નાખ્યું. કાચું ઝેર મરે, મારેલું ઝેર સી રીતે મારી શકાય? એટલે પછી અનુક્રમે એની મુક્તિ તો થઈ, અથવા તો મુક્તિ તો થવાની, પણ છતાંય એને નિયાણું તો બાંધ્યું કે મારે આ દેવલોકનું જ સુખ જોઈએ છે. અને ઓલા સુખ સાચું સુખ છે એવો પણ એને ખ્યાલ તો હતો. એટલે ઘણાને એમ થાય કે જવું તો મોક્ષે જ છે, પણ જરા જોઈ આવીએ તો ખરા કે દેવલોકનું સુખ કેવું છે. ઈચ્છા થઈ જાય.